ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુષ કિચનમાં. આજે આપણે બનાવશું તલ ખજૂરના લાડુ. અને તલ ખજૂરના લાડુ બનાવવા માટે આ આપણે 200 ગ્રામ તલ લીધા છે, જે સફેદ તલ આવે એ, અને ખજૂર લીધો છે આપણે 500 ગ્રામ જેટલો, અને 2 ચમચી જેટલું આપણે ઘી લીધું છે. તો પહેલાં આપણે આ તલ છે એને થોડાક શેકી લેવું. તો આ આપણે કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું આપણે. આ તલને આપણે આમાં શેકી લેવું. તો આ રીતના આપણે શેકી લેવાના, આ રીતે અવાજ આવવા માંડશે, ફૂટવા માંડે તલ એમ, એટલે ખબર પડી જાય શેકાઈ ગયા એમ. તો ગેસ આપણે હવે બંધ કરી દઈશું. આપણે કઢાઈ ગરમ થયા પછી 2 મિનિટ જેવું જ લાગે, વધારે વાર નહીં લાગે શેકાતાને. આને આપણે કાઢી લેવું થાળીમાં. હવે આપણે કઢાઈને થોડીક સાફ કરી લેવું. તો આપણે આ કઢાઈ લીધી છે, આમાં ઘી નાખી દઉં આપણે. અને એમાં આપણે ખજૂર નાખી દઉં, ગેસ થોડોક ધીમો કરી દઉં. ખજૂર તમે કોઈ પણ ખજૂર લઈ શકો એમ. આને આપણે ઘીમાં શેકી લઈશું ખજૂરને. આ રીતે આપણે સરખો મિક્સ કરી લઈશું. આપણે ઢીલો ખજૂર હોય એટલે બહુ વાર નહીં લાગે. તો આને 2 મિનિટ માટે આપણે શેકી લઈશું ઘીમાં. તો ખજૂર આપણે આ રીતે પોચો થઈ જવો જોઈએ એમ, આ રીતે ભેગો થઈ જાય એ રીતનો, આ રીતે શેકવાનો. તો આ ઢીલો ખજૂર હોય એટલે એને બહુ વાર નહીં લાગે, અને ઓલો ખજૂર હોય તો થોડીક વાર લાગે, 2-5 મિનિટની એમ. તો આ હવે આપણે ગેસ બંધ કરી દઉં અને તલ આપણે આમાં મિક્સ કરી દઉં. આને આપણે આમાં મિક્સ કરી દઉં ખજૂરમાં તલને. શિયાળામાં આ વસ્તુ ખાવી બહુ હેલ્થ માટે બહુ સારું એમ, તલ ને ખજૂર બે. તો બધું આમાં મિક્સ કરી લેવું. તો આપણે બધું આમાં મિક્સ કરી લીધું સારી રીતે. આને આપણે હવે થાળીમાં કાઢી લેવું. તો થોડુંક આને આપણે ઠંડુ થવા દઉં, કેમ કે ગરમ છે તો આપણે આના લાડુ નહીં વારી શકીએ. થોડુંક ઠારશું આના. તો આપણે થોડુંક ઠંડુ થઈ ગયું છે તો હાથમાં થોડુંક આપણે સેજ ઘીવાળો હાથ કરીને વારી લઈશું. જે સાઈડના વારવા હોય એ સાઈડના આપણે બનાવી શકીએ. તો આપણે આ રીતે મીડિયમ બનાવશું, બહુ મોટા નહીં બહુ નાના નહીં. આ રીતના તો બધાય આપણે આ રીતે વારી લઈશું. તો બધાએ આપણે આ રીતે વારી લીધા છે, એકદમ સરસ પોચા થાય છે, ગમે એ ખાઈ શકે એમ. એકદમ ખજૂર ને આ બે ખાવામાં બહુ હેલ્થ માટે બહુ સારા એમ. તો શિયાળામાં આ રીતે આપણે બનાવી શકીએ. તૈયાર છે આપણા તલ ખજૂરના લાડુ. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.
અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા તલ ખજૂરના લાડુ.